મહાકવિ કાલિદાસે કહેલું ઉત્સવ પ્રિયા જનાહ પણ આજે કાલિદાસ આવે તો જરૂર વિધાન બદલે અને લખે ઉત્સવ ઘેલા જનાહ શ્રાવણ પછી પર્યુષણ ને પછી ભાદરવી પૂનમ ને પછી નવરાત્રી ને પછી દિવાળી ને પછી પછી શું ચારે તરફ જેટલા મળે એટલા દેવ પૂજી લેવાની લોકોને ઉતાવળ છે તો સામે પક્ષે ઈશ્વર કોણ તો ભગવાન શા માટે એવા વિવાદો પણ ચારે તરફ છે તરફ ભાગમ ભાગી દોડા દોડી ધમાલ અને પ્રદૂષણ આ બધું જ ધર્મના નામે હો ધાર્મિક હોવું અને નૈતિક હોવું એ બંનેમાં સ્નાન સૂતકનો સંબંધ કંઈ જરૂરી નહીં આ દેશની અંદર કેટલાક શબ્દો એવા છે કે જેના નામે વર્ષોથી ગડમથલ ચાલે છે અને કદાચ વર્ષો સુધી તેમાં ગડમથલ ચાલતી પણ રહેશે આવા બે શબ્દો છે ધર્મ અને નીતિ વાસ્તવમાં એવું દિશે છે કે ચારો તરફ ધર્મ કી બોલબાલા લેકિન નીતિ કા મુહ પૂરા કાલા ધારયતી ધર્મ એમ બોલીએ ત્યારે આપણને સારું લાગે છે પણ આપણે તેનો અર્થ ઉલટો કર્યો જે મને ધારણ કરે તે મારો ધર્મ એ તો ગલત બાત છે બે પ્રકારના ગાન અને ભજન હોય એક ભજન એવા હોય કે તાલમાં કે ઘોંઘાટમાં માણસને ઊંડો ઉતારી દે ખરેખર ઊંડો ન ઉતરે પણ આમ ને આમ માણસ ખોવાઈ જાય જાતને ભૂલી જાય ઉદાહરણ તરીકે ગોવિંદા ગોવિંદા ગવાય રાસ લેવાય લેઝીમની રમઝટ બોલે જોશ જોશથી ડાયરાના કે બાંગના સ્પીકર્સ વાગે તો માણસને સુરાતન ચડે સુરાતન ચડે એટલે બાકી બધું ભૂલે કાલ માર્ક્સે આના ઉપરથી કહ્યું હતું કે રિલિજિયન ઇઝ ધ ઓપિયમ ઓફ ધ માસિસ માસ્ક તારવે છે ધર્મ એ ટોળાનું ફીણ છે આ એવા પ્રકારના ગાન ભજન કે અસર ઉતરી જાય એટલે તમે હતા એવા ને એવા આઠમ નોમ દસમ પૂરું એટલે પૂરું રમવાનું હતું એટલું રમાઈ ગયું જીતવાનું હતું એટલું જીતાઈ ગયું પાના ટીચાઈ ગયા પીવાનું હતું એટલું પીવાઈ ગયું ટાઢા થેપલા ખવાઈ ગયા હવે પાછા રવાડે આ થઈ ધર્મના નામે ધમાલ બીજો એક ભજન અથવા ગાન પ્રકાર સાવ જુદો જેમાં હવેલી સંગીત આવે ખ્રિસ્તીના માર્સ આવે તુકારામના અભંગ આવે બંગાળી ગીતો આવે નરસિંહના પ્રભાતિયા આવે શીખ ધર્મની ગુરુબાની આવે રામકૃષ્ણ આશ્રમની લયબદ્ધ પ્રશાંત આરતી આવે માણસ એમાં ખોવાઈ ન જાય પણ માણસ એમાં શાંત બની ઊંડો ઉતરતો જાય ધમાલ કરવાનું સુરત ન ચડે પણ આ ભજન ગાનમાં કોઈ ખલે ન પહોંચાડે તેવી ઈચ્છા પ્રબળ થાય અને માણસ જેમ ઊંડો ઉતરતો જાય એમ એમ માણસ એના દ્વારા પોતાને પામતો જાય માનવ ખરા અર્થ સ્વર્થમાં સ્વસ્થ થતો જવો જોઈએ સાચા અર્થમાં એ સ્વસ્થ થતો જવો જોઈએ ચાલો આપણે નક્કી કરીએ કે આપણો સમાજ સુરાતનનો ઘોંઘાટ વસુ પસંદ કરે છે કે પ્રશાંતિનું ગાંભીર્ય તમે તમારી જાતમાં ઊંડા ન ઉતરો ત્યાં સુધી ધર્મને પામી કેમ શકો પામવાનું ચૂકાયું એટલે ગયા ગામથી તમે ધર્માર્થમાં નહીં વિવાદમાં પડી જશો ધર્મના નામે વિવાદ ન હોય સંવાદ હોય ધર્મ સંસદ નીતિ નીતિ ન કહે પણ સંવાદની ખેતી કરે આઈ કે નોટ ડિસ્ટર્બ ધ એન્ટાયર કોસમસ પ્રકૃતિના ચૈતન્ય સંગીતને ખલેલ પહોંચાડવાનો મને કોઈ અધિકાર નથી એ લઈને જો તમે ખોરવો તો તમે બીજું બધું છો પણ ધાર્મિક તો નથી નથી ને નથી ડોંગરે પહેલા કોઈએ પૂછ્યું હતું કે તમે નીચું જોઈને કેમ કથા કરો છો બહુ સુંદર જવાબ આપ્યો તમારી આંખ અને તમારા કાન કોઈને આપતા નહીં કારણ કે ધર્મ અથવા અધર્મના એ પ્રવેશ દ્વાર છે ત્યાંથી એમને એમ કોઈને પ્રવેશ ના આપી દેવો મોહમ્મદ સાહેબને જઈને કોઈએ પૂછ્યું મારે લડાઈમાં જવું છે અલ્લાહ માટે થઈને મારે લડી મરવું છે મોહમ્મદ સાહેબે સામે એક પ્રશ્ન પૂછ્યો ઘરે કોણ છે તો કહે મારી મા છે એની કોઈ સેવા કરનારું છે જવાબ મળ્યો ના તરત મોહમ્મદ પૈગમ્બરે કહ્યું તો પહેલાં એની સેવા કર માના કદમોમાં જ જન્નત છે લડાઈ કરવાની કોઈ જરૂર નથી ડોંગરે મહારાજ અને મોહમ્મદ સાહેબ શું અધાર્મિક છે ધર્મના નામે ધમાલ કેવી રીતે હોઈ શકે ધર્મ પ્રશાંતિના વમળમાં દરિયા સમો આપણને ખેંચી જનારું એક સુંદર તત્વ છે સહારાઢૂંઢતા હૈ તું કિસ કા સહારા